नमस्कार, निर्माण न्यूज की विशेष रजूआत जीरो ओवर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज जीरो ओवर कार्यक्रम में बात करवानी छे। आपणे अत्यार सुधी क्यां केवी चर्चाओ जोई हती के सीएम अत्यार हाल तो केवी रीते काम करता हो, अत्यारनो यूथ क्यांक एक विचारतो होय छे के ज्यारे एसेम्बली में अत्यार हाल सीएम बैठा होय, ऑपोजिशन लीडर बैठा होय, दरेक अलग अलग विभागना मंत्रीओ बैठा होय, अने तेमां अत्यार हाल कया प्रकारनी चर्चा थती होय छे, यूथ अत्यार हाल तो तेने कई रीते जोई रह्यो छे, तेनो एक ट्राय अत्यार हाल तो दरेक लोको करता होय छे, अने दरेक लोको एक ज वस्तु क्यांक विचारता होय छे के अत्यारे आ एसेम्बलीनी वात करवामां आवे छे, ચોમાસું સત્ર હોય, શિયાળુ સત્ર હોય, ઉનાળુ સત્ર હોય, કઈ રીતે તેમાં ચર્ચા વિચાર કરવામાં આવતી હોય છે, કઈ રીતે અલગ અલગ બિલ ઉપર ચર્ચાઓ થતી હોય છે, તેને પાસ કરવામાં આવે છે, પછી તેની ઉપર ક્યાંક નોકજોક પણ જોવા મળતી હોય છે, વિરોધ પક્ષ અમુક અમુક મુદ્દાને લઈને ક્યાંક વિરોધ કરતો હોય છે વિધાનસભામાં, અને ક્યાંક એ વિરોધની વચ્ચે વચ્ચે ક્યાંક વોકઆઉટના પણ દ્રશ્યો આપણે અત્યાર સુધી જોયા હશે। અત્યાર સુધી જે ઘણી બધી જે તેની ઉપર ચર્ચા વિચારણાઓ જોઈ છે આપણે, પણ અત્યારે એક જ સવાલ યથાવત જોવા મળતો હોય છે કે યુથ આપણું અત્યારનું જે દેશનું યુવાધન છે એસેમ્બલીને કેવી રીતે જોતો હશે। માત્ર હું ગુજરાત વિધાનસભાની નથી વાત કરતો, જ્યારે લોકસભા હોય કે રાજ્યસભા પણ હોય તેમાં પણ અત્યારે યુથ એક જ વસ્તુ વિચારતો હોય છે ને કે ના અત્યારે તો અત્યારે કેવી રીતે એ લોકો કામ કરતા હોય છે, શું કરતા હોય છે, એવું કઈ રીતે આ બિલ પાસ થતા હોય છે તે એક જાણવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ઇતિહાસમાં પહેલીવાર એવું બનવા પામ્યું છે કે ગુજરાત વિધાનસભામાં 182 વિદ્યાર્થીઓએ આખું વિધાનસભાનું સત્ર મળ્યું હતું ને તેમાં અલગ અલગ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરી હતી। આપણે બધાને ક્યાંક એમ લાગતું હશે ને કે 182 વિદ્યાર્થીઓ અત્યારે તો ભેગા થયા છે, કયા કયા મુદ્દાને લઈને અત્યારે તો તેઓ ચર્ચા વિચારણા કરશે, અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ આઈડિયા આવ્યો કેવી રીતે, અત્યારે આ આઈડિયા આવ્યો તેની ઉપર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થયું, વિદ્યાર્થીઓએ શું શું વિચાર્યું, વિદ્યાર્થીઓ આગળ કઈ રીતે વિચારતા હશે, તેના લઈને ક્યાંક આપણા બધાની વચ્ચે સવાલ યથાવત જોવા મળતા હોય છે કે આ બધું શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે। પણ સાથે એક વાત આમાં બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ સામે આવી છે, આપણે અત્યાર સુધી નાયક મૂવીઓમાં જોયું છે ને એક દિવસના સીએમ, એક આમ રૂવાબ હોય કે ના સીએમ આવે છે, સીએમ અત્યારે હાલ આવતા હોય, ક્યાંક દરેક લોકો ક્યાં નમસ્કાર પણ કરતા હોય કે સર આવો આવો પ્લીઝ, એક એ યુથને એ બધું જોવા પણ મળ્યું કે ના સીએમની એન્ટ્રી કેવી હોય, સીએમ અત્યારે આવતા હોય સદનમાં કઈ રીતે ચર્ચા વિચારણા થતી હોય, વિરોધ પક્ષ કઈ રીતે કામ કરે છે તે પણ જાણવાનો પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। એટલે તેમના દ્વારા એટલે કોણ, વિદ્યાર્થીઓ દ્વારા, અને વિદ્યાર્થીઓ પણ ક્યાંક શીખ્યા હતા કે ના અત્યારે કેવી રીતે કામ તેમાં કરવામાં આવે છે। તમામ મુદ્દાને લઈને આપણે ક્યાંક એક જ અત્યારે હાલ તો આશય જોવા મળતો હોય છે કે આશય એ છે કે યુવા રાજનીતિના પ્રવાહો અને સાથે જ અત્યારે હાલની જે આ પરિસ્થિતિ છે, બંધારણની સમજ એ અત્યારે હાલ તો કેવી રીતે કેળવી શકે છે તેને લઈને પણ અત્યારે હાલ તો જે ચર્ચાઓ જોવા મળતી હોય છે, અને સાથે જ આ મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે હાલ તો જોડાઈ ગયા છે રોહન રાવલ, કે જેઓ આ મોક વિધાનસભા જે મળી હતી, મોક એસેમ્બલી જે મળી હતી તેમાં સીએમની ભૂમિકામાં હતા, સાથે જ ગૌતમ દવે કે જેઓ વિપક્ષ નેતાની ભૂમિકામાં હતા, સાથે મેઘાવી દવે કે જેઓ કુટીર મંત્રીની ભૂમિકામાં હતા, અને સાથે જ શ્રીમતી શ્રીતિ રાજવંશી કે જેઓ સીઓઓ છે સ્કૂલ પોસ્ટના, જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલાં આપણે મોક એસેમ્બલીની વાત કરી રહ્યા છીએ એટલે સીએમ સાહેબ સૌથી પહેલાં તો તમારી જોડે જ મારે આવવું પડશે, કેવું લાગ્યું આજે આમ એઝ અ સીએમ તરીકે વિધાનસભામાં જ્યારે તમે જાઓ ક્યાંક ચર્ચા કરો, તમે અત્યાર સુધી રોહન નાયક પિક્ચર આપણે જોયું હશે, એક દિવસના સીએમ આટલા આટલા ડિસમિસ કરી નાખો, આ રીતે કામ કરો, આમ હતો, આપણે ક્યાં અત્યારે ખાલી પેલું કહેવાય ને મૂવીમાં એ તો જોયું છે, રોહન કેવું લાગ્યું પહેલા દિવસે અને સાથે જ્યારે મુખ એસેમ્બલીમાં એઝ અ સીએમ તરીકે કેવો અનુભવ રહ્યો? ભારતના ઇતિહાસમાં એક હિસ્ટ્રી રચવામાં આવી છે, આ પહેલાં ક્યારે નથી થયું, ભારતના કોઈ પણ રાજ્યમાં આવું પહેલાં ક્યારે નથી થયું કે યુવાને એમએલએનો રોલ નિભાવવામાં આવ્યો છે, તો પહેલીવાર આનો રોલ મળ્યો છે અને એમાં પણ મને ચીફ મિનિસ્ટરનો રોલ મળ્યો, એ મારા માટે ખૂબ જ ગર્વની વાત હતી, મારા પરિવાર માટે। સ્કૂલ પોસ્ટે જે અમને આ આખી ઓપોર્ચ્યુનિટી આપી, મારી સ્કૂલે જે મને ઓપોર્ચ્યુનિટીથી દેખાડ્યું કે અહીંયાથી કરી શકું, એનાથી પણ બહુ જ થેન્કફુલ છું કે આ મને આખી ઓપોર્ચ્યુનિટી મળી, મને ચીફ મિનિસ્ટર બની શક્યો અને હું મારા જે રાજ્યના તમામ તાલુકાઓ છે એનો મુખ્યમંત્રી બની શક્યો, તમામ તાલુકાને રિપ્રેઝેન્ટ કરી શક્યો, અમારા સ્ટેટના સૌથી મોટો લીડર બની શક્યો, આ બહુ જ મોટી વાત હતી। તો મેં નાયક મૂવી દેખ્યું નથી, બટ જ્યારથી મુખ્યમંત્રીનું મને પદ મળ્યું છે એક દિવસ માટેનું,
ત્યારથી મેં નાયક નું તો ભૂત સાંભળી લીધું છે. આપણે અનિલ કપૂર ભાઈ ચાલતા હોય ત્યાં સુધી એ પણ મેં દેખી લીધું છે. તો મને ઘણો બધો આઈડિયા આવી ગયો છે કે એક દિવસ નો સીએમ નું મૂવી કેવું હતું અને એક દિવસ સીએમ બનવાનું પણ કેવું લાગે છે. આ ખૂબ જ સારો અનુભવ હતો અને આ જેટલા પણ યુવાઓ મેળવી શકે અલગ અલગ રાજ્યોમાં, આજે જે ભાજપ સરકારે આ કરવાનો અમને મોકો આપ્યો એમની પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ મોકો આપ્યો એક દિવસ સીએમ બનવાનો અને અમારી સાંસદમાં પગ મૂકવાનો એક યુવા તરીકે. ખૂબ જ સારી બાબત હતી અને હું ખૂબ જ આભાર માનું છું સ્કૂલ પોસ્ટ નો, સરકાર નો અને મારી સ્કૂલ નો. ઘરે પહોંચ્યા ત્યારે કોઈએ સેલ્ફી લીધી હતી તમારી જોડે? ઘરે પહોંચ્યા પહેલા તો હું જયારે બસ માં હતો અને જયારે આપણે વિધાનસભામાં હતો ત્યારે જ ઘણા બધા લોકોએ સેલ્ફી લીધી વિધાનસભાની બહાર, એજ આપણે બિલ્ડિંગ ઘણા બધા લોકોએ સેલ્ફી લીધી અને ઘણા બધા લોકોએ એવું પણ કીધું કે મને તમારી સાથે પરિચય કરવો છે, હું પણ તમારા જ સમાજ નો છું. ઘણા બધા લોકો સાથે મારે પરિચય થયો, ઘણા બધા લોકોએ કોંગ્રેચ્યુલેટ પણ કર્યું, ઘણા બધા વેલ વિશર્સ દેખાવા મળ્યા. ખૂબ જ મોટી વાત હતી અને ઘર માટે પણ, મારી જે પરિવાર છે ગુજરાતી પરિવાર છે, બહુ જ ગર્વની વાત હતી કે ઘરે પણ આજ કોઈએ સેલ્ફી નથી લીધી પણ બધા એટલા ખુશ થઈ ગયા છે. મારા દરેક ફેમિલીના ગ્રુપ્સમાં મારા જે ન્યૂઝમાં ફોટા આવ્યા છે, જે સીએમઓના યુટ્યુબ ચેનલથી મારું જે આનું લાઈવ ટેલિકાસ્ટ થયું છે, એ બધાએ બહુ જ ખૂબ શેર કર્યું છે અને બધાએ મને ખૂબ જ આમ વેલ વિશેસ આપ્યું. ઘરમાં બધા એમ કહેતા હશે ને કે આપણે ના ડોક્ટર ના એન્જિનિયર, ડાયરેક્ટ પહેલા જ પેલું કહેવાય ને આમ શરૂઆતમાં જ આપણે ડાયરેક્ટ સીએમ ની જ પોસ્ટ મળી ગઈ, એટલે કે ક્યાંક વધારે ખુશ હશે ને ઘરમાં. હું તો તમને મારું પોતાનું ઇતિહાસ કહું કે મેં સાયન્સ નતું લીધું, મેં કોમર્સ લીધું. એમાં પણ ઘણા બધા લોકોએ ટીકાઓ કરી કે તમારે એન્જિનિયર નહીં બનવું, ડોક્ટર નહીં બનવું. બટ હવે લોકોને કહી શકું કે એન્જિનિયર ડોક્ટર બના એ પહેલા હું સીએમ બની ચુક્યો છું એક દિવસ તો. ખૂબ જ મોટી વાત હતી મારા માટે. અને હવે મને તો લાગે કે એન્જિનિયર ડોક્ટર બનો એની પહેલા જે સીએમ બનવાનો જે ગર્વ છે એ બહુ જ એટલું મોટું ગર્વ છે. તમે વિધાનસભામાં પગ મૂકો અને સીએમ ની ખુરશી પર બેસો, એ ડોક્ટર કે એન્જિનિયર બને એટલું મોટું ગર્વ મળ્યું. બિલકુલ બિલકુલ સાચી વાત છે જી. ગૌતમભાઈ, એઝ અ વિપક્ષ નેતા, આમ અત્યાર સુધી અમે લોકો આમ ડિબેટમાં ચર્ચા કરતા હોઈએ ને કે જ્યારે કોઈ સીએમ આવે અથવા તો કોઈ સત્તાપક્ષના નેતા આવે ત્યારે એની સામે વિપક્ષી નેતાની ભૂમિકા સૌથી મહત્વની હોય છે, કારણ કે પ્રજાના પ્રશ્નો અત્યારે તો તમે પૂછતા હો છો. કેવો રહ્યો અનુભવ? અનુભવ સર બહુ સારો રહ્યો. વિધાનસભા ફર્સ્ટ ફેર ગયો અને એ પણ વિરોધ પક્ષ નેતા બનીને ગયો. આની પહેલા વિધાનસભા જોકે દેખી નથી, પહેલી ફેર ગયો અને પણ એક હોદ્દા હારે ગયો, એટલે બહુ સારો બિલ રજૂ થાય છે, ચર્ચાઓ થાય છે, બધી વસ્તુ જાણવા મળી. ઘરમાં આમ કેવો માહોલ હતો? ડાયરેક્ટ ધારાસભ્ય આપણે, અત્યારે કોઈ પેલું કાર્ય કરતા કે એવું કઈ વાત જ નહીં, ડાયરેક્ટ ધારાસભ્ય ને તેમાં પણ વિપક્ષી નેતાની ભૂમિકામાં. સર ઘરે તો હું તો અત્યારે હોસ્ટેલમાં રહું છું, હોસ્ટેલમાં બસ બધા ફ્રેન્ડ બહુ અત્યારે નામ જ બધા પડી ગયું, વિપક્ષ નેતા આયા, વિપક્ષ નેતા આયા. અને ઘરે પણ બહુ બધા ખુશ છે અને ખુદ અમારા એમએલએ જે ઈ પણ ફોન કરીને અભિનંદન પાઠવ્યા અને બહુ વિસ્તારમાંથી પણ અમુક કેટલા એવા ફોન આવ્યા કે ભાઈ શું કરો છો વિપક્ષ નેતા, કેમ છો, એવું મતલબ બહુ ખુશ છીએ બધા. બિલકુલ બિલકુલ જી. મેઘાભાઈ, કેવું લાગ્યું આજે, કારણ કે 182 વિધાનસભામાં પણ અલગ અલગ જે સેક્ટર જોવા મળતા હોય છે, હોમ મિનિસ્ટ્રી હોય, એજ્યુકેશન હોય, તમે જે રીતે કુટીર મંત્રીની તમે એક ભૂમિકામાં હતા, કેવું લાગ્યું આપણે? સર સૌથી પહેલા તો કેબિનેટમાં જગ્યા મળવી ને એ જ બહુ મોટી વાત છે, કારણ કે જ્યારે અમને આવી રીતના ખબર પડી કે આવી રીતના અમારું સિલેક્શન થયું છે અને એમાં પછી જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી મને એઝ અ મિનિસ્ટર ચૂઝ કરવામાં આવી છે, તો અમુક સમય માટે આમ વિશ્વાસ કરવું કાઠું પડી જાય કે ઓહો મિનિસ્ટર ચૂઝ કરવામાં આવ્યું છે. કેમ કે વિધાનસભામાં જઈને બેસવું, ત્યાંની બધું વાત સાંભળવી, એનામાં જ એ જ બહુ મોટી તક છે અને એમાં બી જ્યારે કેબિનેટ મિનિસ્ટ્રીમાં જગ્યા મળે તો એની ખુશી અલગ જ છે. બિલકુલ. અને ઘરમાં કેવો માહોલ હતો કે આપણે હજુ તો ભણ્યા જ છે, હજુ તો મેઘાવીને એમાં પણ ડાયરેક્ટ મિનિસ્ટ્રી અને એ પણ કેબિનેટ મિનિસ્ટ્રીમાં સ્થાન મળી ગયું છે. અમારું થોડું કામ કરી આપ એવું કર્યું છે બધા.
જી શ્રીતિબેન, હું આપની પાસે આવવા માંગીશ. આપણે આ ખ્યાલ આવ્યો કેવી રીતે, એટલે કે સ્કૂલ પોસ્ટને આ ખ્યાલ કેવી રીતે આવ્યો કે યુવા મોડલ એસેમ્બલી તલાલ બનાવવી જોઈએ વિદ્યાર્થીઓ માટે? જે ધ સ્કૂલ પોસ્ટ સિન્સ 98 થી, લાઈક યુ નો, લોટ્સ ઓફ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન્સ ઓર્ગેનાઇઝ કરીએ છે, અને મેજરલી લાઈક બચ્ચાઓની અંદરના આંતરિક અને બાહ્ય વિકાસ માટે ઘણા બધા પ્રોગ્રામ કરતા હોઈએ છે. અને અત્યારે સ્ટુડન્ટ્સને અમે યુવામાં જોઈએ છે, દે હેવ મેની યુ નો કોમેન્ટ પાસ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, વોટ્સઅપ થી યા ડિફરન્ટ વે માં એ લોકો પોતાની ઓપિનિયન મૂકે છે. દેટ ઓપિનિયન એ લોકોને જાણતા નથી કે આ ઓપિનિયન મૂકવાથી એકચ્યુઅલી કેવી રીતનો કાયદા બનતા હોય છે અને કઈ રીતનું આગળ વધતું હોય છે. એમને ખાલી જસ્ટ એક લાઈન થી એ લોકોને લાગતું હોય છે કે લાઈક ઓકે ફાઈન, આનાથી મને આ યોગ્ય, બટ એ કાયદો કેવી રીતે બને છે, કઈ રીતે આ પરિસ્થિતિ હોય છે, કઈ ટાઈપ થી આ મંત્રણા થતી હોય છે અને ક્યારે એક નિયમ લાવવામાં આવે છે, તો આ બાબતની સમજવા માટે અમે લોકો વિચાર કર્યો કે સમથિંગ એવું કે જે 70-80 વોટ બનશે એ પહેલા વોટ પહેલા રીતે આપણે કઈ રીતે ડિફરન્ટ ડિફરન્ટ વિધાનસભામાં કરવાનું છે, તો પહેલા તો મેં ના પાડી કે વિધાનસભામાં આપણે વાત ન કરાય. કોઈ કહેશે કે આ શું બોલો છો તમે, વિધાનસભામાં કરવાનું છે. સો પહેલા જયારે આ વાત આવી ત્યારે તો હું અટકી ગયેલી કે આ શું કરવું જોઈએ. એન્ડ વિકાસજી એ કીધું કે ના, તમે એક વાર નિમમ એમને વાત તો કરો, રજૂ તો કરો, પછી જોઈએ છે શું થાય. રજૂ જયારે કર્યું ને મેડમે, આને વધાવી લીધી આ વાતને અને કીધું તમે રોડ મેપ બનાવીને કહો, અને એ રોડ મેપ અમે લોકોએ બનાવ્યો અને શી લાઈક અ વેરી મચ, અને મને પૂરું વિધાનસભાનું અને ગવર્મેન્ટના સપોર્ટ મળ્યું અને અલ્ટિમેટલી આપણે આ 182 જે MLS છે એ સિલેક્ટ કરી છે. અને શ્રીતિબેન, આપણે એક વાત એ પણ કે જ્યારે આ 182 MLAs અત્યારે તો જે તમે અત્યારે પસંદ કર્યા છે, એ કેવી રીતની પ્રોસેસ રહી હતી? બેઝિકલી લાઈક યુ નો, સ્કૂલ પોસ્ટ સાથે 3500 સ્કૂલ્સ જોડાયેલી છે ઓલ ગુજરાત. હવે એ 3500 માં ઘણા બધા સ્ટુડન્ટ, મતલબ મોર ધેન 30 લાખ સ્ટુડન્ટ હશે. સો અમે લોકોએ લાઈક યુ નો દરેકે સ્કૂલમાં ઇન્ફોર્મ કર્યા હતા, મેલ કર્યા હતા, અને એ મેલ પરથી અમે ડેડલાઈન આપી હતી કે આ ડેડલાઈન સુધીમાં જેટલા અમારી પાસે રિસ્પોન્સ આવશે અમે ફોલોઅપ નહીં લઈએ, બટ યસ ફર્સ્ટ કમ ફર્સ્ટ, આ તારીખ સુધીમાં જે આવી જશે એ લોકોને આપણે આગળ વધારશું. અમારી પાસે જે રિસ્પોન્સ આવ્યા એ અકોર્ડિંગલી બધા ઇન્ટરવ્યુઝ થયા, ડિબેટ થઈ, ફેસ ટુ ફેસ ડિબેટ થઈ, અને એના ઉપરથી ડિસિઝન આવ્યું કે આ લોકો લાઈક યુ નો ઓપોઝિશન, જેમ કે ગૌતમની વાત કરું, યુ કાન્ટ બિલીવ, અમે લોકો એને ઓન ધ સ્પોટ જયારે ફેસ ટુ ફેસ ડિબેટ હતું ને એ દિવસે જ અમે કીધું અમને યુવા નેતા મળી ગયો, આ ઓપોઝિશન નો લીડર અમને મળી ગયો. તો આ ફર્સ્ટ, એના જે સ્ટુડન્ટ છે એની સાથે જયારે ડિસ્કશનમાં ઉતરીએ છીએ ત્યારે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય છે કે આનામાં કયું કેલિબર છે, અને એના કેલિબર ઉપરથી માર્ક્સ મૂકવામાં આવે છે, અને એ માર્ક્સ ના બેઝિસ પરથી મેરિટ થી માનશો ની 182 સ્ટુડન્ટ માંથી એક પણ સ્ટુડન્ટ એવો નથી કે જે કોઈના રેફરન્સ થી છે, ધેટ ઓલ મેરિટ વાળા સ્ટુડન્ટ છે. સો વી રિયલી એપ્રિશિએટ ધીસ ઓલ યુવા મોડલ્સ એસેમ્બલીના મેમ્બર્સ ને કે પોતાની મેરિટ થી એ લોકો આગળ આવ્યા છે. ગ્રુપ ડિસ્કશન માં ડિસ્કશન કરી રાતના 12 વાગ્યા સુધી ડિસ્કશન ચાલતું હતું, કારણ કે આ 12th ના સ્ટુડન્ટ છે, તો દે હેવ સ્ટડીઝ ક્લાસીસ ને બધું, તો એ લોકો સ્ટાર્ટ થાય રાતના 8 વાગે, એ લોકો ફ્રી થાય 8 વાગ્યા થી જે મીટિંગ સ્ટાર્ટ થાય રાતના 12 વાગ્યા સુધી દે આર ડિબેટિંગ, અને એ ડિબેટિંગ ની અંદર એ લોકો રિઝલ્ટ આવ્યું છે, અને ઘણી જગ્યાએ રૂબરૂ ડિબેટિંગ પણ થયા છે, એટલે અલગ અલગ રીતમાં એની ડિસ્કશન પછી અલ્ટિમેટલી રિઝલ્ટ આવ્યું છે. અને આજે આપણે જોયું હશે કે આજે એમને સ્પીકર મેમ ને યા બધા જ મંત્રીઓ જે લોકો આવ્યા એમને આનંદિત કરી દીધા કે ઓ માય ગોડ, યુવામાં આ ટેલેન્ટ છે, એમને ધ્યાનમાં જ નહોતું. ધે સેડ કે આ પહેલી વાર અમારે તે કોઈ બીજો નવો નવો એમએલએ આવે ને એ બોલતા જ કે પણ આ નવા યુવાએ પ્રોપરલી જવાબ આપ્યો ને પ્રોપરલી ડિબેટિંગ કરી. સો વી ફીલ પ્રાઉડ કે સિલેક્શન ઇઝ ટુ ગુડ
અને મેજરલી દરેકે અંદર કે છે ને કે લાઈક યુ નો વી હેવ યુ નો સ્પાર્ક વિદ ઇન, ઓન્લી આપણે સમજવાની જરૂર છે કે યસ ઓકે આઈ આઈ હેવ ટુ ડુ, અને એ કરીને આપણે લઈ શકીએ છીએ. કાર્ય થતું હોય છે 182 ધારાસભ્યની પેલી ચૂંટણી તો અત્યારે ગુજરાત રાજ્યની જનતા કરતી હોય છે, પણ શ્રુતિબેન તમે પણ અત્યારે 182 ધારાસભ્યોની જે પસંદગી કરી અને તેમાં પણ ક્યાંક એમ એવું જ લાગ્યું કે ના આ તો યુથની એસેમ્બલી જ મળી છે. રોહન, જ્યારે તમને એમ કહેવામાં આવ્યું કે તમે એઝ અ સીએમ છો, એટલે કે ગુજરાત રાજ્યના સીએમ હોય એટલે કે ક્યાંક જવાબદારી ઘણી બધી હોય, તમે એ જે રોલને લઈને અત્યારે તૈયારીઓ કેવી રીતે કરી હતી ઘરે પણ અને સાથે જે રીતે સ્કૂલ પોસ્ટ દ્વારા પણ અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે તેમાં? જી, તો જ્યારે મને સીએમ ની ખબર મળી તો મને ખાસા દિવસો મળે જેમ હું પ્રિપેર કરી શકું અને આ દિવસ માટે હું બોલી શકું. તો આ જે પ્રિપેરેશન છે ફક્ત 20 દિવસ કે 1 મહિનાની નથી, બટ એ આમ કાફી વર્ષોની છે. કે આપણે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કહીએ ને કે મેં કાફી બધી બુક્સ વાંચી છે જેના કારણે ઇન્ટરવ્યુઝ માં સારું કરી શક્યો. ટાઈમ ટુ ટાઈમ હું ઘણી બધી યુથ પાર્લામેન્ટ છે, મોડેલ યુનાઇટેડ નેશન્સ છે અને હવે ડિબેટિંગ કોમ્પિટિશન હોય ત્યાં પણ હું પાર્ટિસિપેટ કરતો હતો, જેના કારણે આ ઇન્ટરવ્યુમાં અને અલગ અલગ સિલેક્શન પ્રોસેસમાં સારું કરી શક્યો. અને જ્યાં સુધી સ્પીકિંગનું આવે છે ત્યાં સુધી મને કાફી થોડી પ્રેક્ટિસ પણ હતી. બીજો એક મારા માટે એક ચેલેન્જ હતો કે આજ સુધી મેં ક્યારે પણ શુદ્ધ ગુજરાતીમાં બોલ્યો નહોતો, તો એને પણ એક આજે જે પડાવ છે એને મેં ક્રોસ કર્યો, એ પણ એક શીખ્યો છું આપણે કોમ્પિટિશન દ્વારા, આપણે યુવા મોડેલ એસેમ્બલી દ્વારા. તો એટલે આમાં એવું છે કે આ 20 દિવસની નથી, બલકે આમ થોડા વર્ષો સુધી આમ પાછળ જાય એવી આમ પ્રિપેરેશન છે. બિલકુલ ગૌતમ, તમને જ્યારે વિરોધ પક્ષના નેતાની વાત કરી અને જ્યારે કેબિનેટ જે કહેવાય ને કે કેબિનેટ મિનિસ્ટ્રી હોય અને એ જ પ્રમાણે અત્યારે તો જે વિપક્ષના નેતાનું સ્થાન પણ અત્યારે આવતું જે ગુજરાત વિધાનસભામાં જોવા મળતું હોય છે, તમને પણ એક બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી, તમે કેવી રીતે આમ મેન્ટલી પ્રિપેર થયા અને સાથે તમે તૈયારી પણ અત્યારે કેવી રીતે કરી હતી? સર, ચાલ સૌથી પ્રથમ મને ખબર પડી કે મારું સિલેક્શન વિપક્ષના નેતા તરીકે થયું છે ત્યારે આમ ખુશ તો વધારે હતો, અને તૈયારી પણ જે સ્કૂલ પોસ્ટ દ્વારા પણ હું જે તાલીમ આપવામાં આવતી હતી, અને બાકી મારી રીતે પણ હું બધું કરંટ અફેર ને બધું સર્ચ કરતો હતો કે ભાઈ વિરોધ પક્ષ નેતા તરીકે મારે જવાનું છે, હાલની તારીખમાં કૃષિમાં શું પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, શું મેજર પ્રોબ્લેમ શું છે, એ બધા સર્ચ કરીને બધું નોટ ડાઉન કરતો હતો. અને બીજું તો અમારો જે પરિવાર છે ખેતી સાથે સંકળાયેલો છે, એટલે મને ખેતીનું તો બધી ખબર હતી, અને વિરોધ પક્ષ નેતા તરીકે થોડું વધારે મજા આવે, શાસક કરતા વિરોધમાં વધારે મજા આવે, એટલે પ્રશ્નને વાચા આપી શકો. પ્રશ્નો વધારે છે પૂછવામાં, હા બસ આજે તો સરકારને પૂછી જ લે, સરકારને ધોઈ જ નાખવી છે બસ એવું રીતે. પણ ગૌતમ, સાથે એક એક વાત એ પણ કે તમે અત્યારે એઝ અ ઓપોઝિશન લીડર તો હતા, પણ સાથે ક્યાંક તમારા દ્વારા પણ જે કહી શકાય કે અલગ અલગ ટાસ્કને લઈને તૈયારી પણ કરવામાં આવી હશે? હા સર, અલગ અલગ ટાસ્ક લે સર, અલગ અલગ બધું કરંટ અફેર મેં ખાસ બધું ચેક આઉટ કર્યું હતું. પછી આની આગળના જે બિલ, કૃષિ બિલ હતા, કઈ રીતના હતા એ મેં ચેક આઉટ કર્યા હતા કે ભાઈ આ આની આગળ કૃષિ બિલમાં શું હતું કે કઈ રીતનું હતું, ખેડૂતને કઈ રીતની આવક મળે છે, ખેડૂતને કઈ રીતની સબસિડી મળે છે, હાલની તારીખમાં ખેડૂતોના શું પ્રશ્નો છે, મતલબ મને એક મારું સિલેક્શન થયું ને એના પછી જયારે મીટિંગ ને બધું ચાલુ છે ત્યારે મને એક એવી ખબર હતી કે કૃષિ બિલમાં મારે બોલવાનું છે, તો પછી હું મારે કૃષિ બિલમાં કઈ રીતે હું વધારે ને વધારે સારું કરી શકું, એના માટે મેં બધે બધું મતલબ ઓલ ઓવર જે ખેડૂતોને લગતા દરેક મુદ્દા કવર કરવાનો પૂરેપૂરો ટ્રાય કર્યો હતો. અને મને સ્થિતિ મેં મને મારા જે ઇન્ચાર્જ હતા ફાલ્ગુની મેન, એમનો પણ બહુ સપોર્ટ રહ્યો હતો, અને કોલેજમાંથી પણ પ્રોફેસરો પણ સપોર્ટ કરતા હતા. મેઘાભાઈ, જ્યારે તમને ખબર પડી કે મને એઝ અ ધારાસભ્ય તરીકે અત્યારે પસંદગી કરવામાં આવી છે અને ડાયરેક્ટ કેબિનેટ મિનિસ્ટ્રીમાં અત્યારે તો સ્થાન આપવામાં આવ્યું છે અને કુટીર મંત્રીની તમને ભૂમિકા આપી હતી, તમે કઈ રીતે તૈયારીઓ કરી હતી હતી? અને સાથે એક સવાલ એ પણ કે તમે જ્યારે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં બેસો છો એટલે ક્યાંક પ્રજાના પ્રશ્નોની અત્યારે વાતો થતી હોય, એના માટે કઈ રીતે તમે તૈયાર હતા? સર, સૌથી પહેલા તો છે ને મને લાગે છે ગૌતમ અને રોહન બી મારા વાતથી એગ્રી કરશે કે અમે છે ને સર 18-19 વર્ષના બાળકો વિદ્યાર્થીઓ છીએ, તો અમારા માટે
આ સરકારની યોજનાઓ સમજવી એ જ બહુ મોટી વાત હતી. જે રીતના મને એલએક્યુમાં મારે બોલવાનું હતું કિસાન કલ્પવૃક્ષ યોજના માટે, હવે કોઈ નોર્મલ વિદ્યાર્થી હોય કાં તો કોઈ જેને આવી તક જ ના મળી હોય ક્યારે, એને ક્યારે ખબર જ ના હોય કે આ વસ્તુ શું છે, પણ જયારે મને આવી ઓપોર્ચ્યુનિટી મળી કે હું સરકારની યોજનાઓ વિશે સરકાર વિશે વધારે જાણી શકું, ત્યારે મને બહુ જ બધી નવી નવી વસ્તુઓ પણ શીખવા મળી છે. અને આની તૈયારી માટે સર મેં મારો સૌથી વધારે સપોર્ટ સર મારા ફાધરે કર્યો છે, અને એના સાથે બી મારા પ્રોફેસર્સ હોય, શ્રીતિ મેમ હોય કે અમારા પાર્થ પ્રજાપતિ સર હોય, અમારા બધા જ જેટલા બી ઓફિસર્સ હતા, જેટલા બી આના સાથે જોડાયેલા લોકો હતા, બધા અમારી બહુ જ મદદ કરી છે. અને પાછા અમને સામેથી એ લોકો કહેતા કે તમને ગમે ત્યારે કોઈ બી તકલીફ પડે તો તમે અમને લોકો ગમે ત્યારે કોલ કરો, અમે તમને હંમેશા જવાબ આપવા માટે તૈયાર રહેશું. શ્રીતિબેન, એક છેલ્લો પ્રશ્ન આપણે, કે અત્યારે ક્યાંક આ જે આખી મોક એસેમ્બલીનું જે આયોજન કરવામાં આવ્યું હતું, ડૉક્ટર નિમાબેન આચાર્ય દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે યુવાઓમાં અત્યારે તો રાજકારણમાં યોગદાન અંતે અને સાથે જ ક્યાંક નેતૃત્વના ગુણ પણ વિકસે તેવી પણ વાત અત્યારે તેમાં સામે આવી હતી. ઇવન જ્યારે સ્કૂલ પોસ્ટ આ જે આખી મુખ્ય એસેમ્બલીનું આયોજન કરતો હતો, તમારા દ્વારા અત્યારે કેવા પ્રકારની તૈયારી, કારણ કે 182 વિદ્યાર્થીઓને સમજાવવા વિધાનસભા શું છે, કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે અલગ અલગ પોસ્ટ તેમાં હોય છે, કઈ રીતે અત્યારે તો તમે દરેક વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા અને કેવી રહી અત્યાર સુધીની આખી આમ જર્ની? બેઝિકલી લાઈક યુ નો, જ્યારે આપણે આ રોડ મેપ બનાવવાનું શરૂ થયું કે આપણે આ કઈ રીતે કરીશું, કારણ કે 3500 સ્કૂલ માંથી સિલેક્શન ઇઝ વેરી મચ ડિફિકલ્ટ ટાસ્ક. અને એક બાજુ જેમ કે આપણે એને ગુજરાતને 5 રીજનમાં મૂકી દીધા હતા કે રાજકોટ છે તો એની આજુબાજુ જૂનાગઢ, જામનગર, અમરેલી, મોરબી બધું આવી જાય, અને એ રીતે 1/1 કર્યું હતું. સુરત છે તો સરાઉન્ડિંગ ભુજ ને બધું આવી જાય, બરોડા છે તો અંદર આવી ગયું છોટાઉદેપુર ને બધું. એટલે એ નાના નાની જગ્યાએ પણ વી આર ઇન્ટરેસ્ટેડ ટુ લાઈક યુ નો કનેક્ટ. ઘણી વખત કનેક્ટ નતું થઈ શક્યું કારણ કે કોવિડ પછી નવી નવી સ્કૂલ સ્ટાર્ટ થયેલી છે તો ઘણા પ્રોબ્લેમ થતા હતા. તો વી રિક્વેસ્ટ ધેમ કે તમે એકવાર જસ્ટ એકવાર રેફર કરો, વી ગીવ યુ ધ યુ નો ગાઈડન્સ. અને આપણે ગાઈડન્સ માટે ડિફરન્ટ ડિફરન્ટ જગ્યાએ ટીચર્સ મૂકી દીધા, અને એ પોલિટિકલ સાયન્સ ના હતા બરાબર. અને આ જે છે આખી પ્રોસેસ વિના મૂલ્યે થશે, એટલે વિના મૂલ્યે થશે ના વાત હતી, એટલે તરત જ કોઈને કંઈક શીખવા મળશે કરીને દે આર ઇમિડિયેટલી અમને જોઈન કર્યું. અને બેઝિકલી એક પણ રૂપિયો અત્યાર સુધી કમ્પ્લીટ થયું છે, વી આર નોટ ચાર્જિંગ અ સિંગલ પેની ફ્રોમ ધ સ્ટુડન્ટ ઓર એનીવન એલ્સ. મેજરલી આ જે બી વર્ક થયું બધા ટીચર્સ જે પોલિટિકલ સાયન્સના ટીચર્સ છે એ લોકોને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, ઓરિજિનલ બિલ્સ, એના માટે સ્ટડી કરાઈને એની ઉપરથી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી. એટલે આ એક્ચ્યુઅલી જોવા જાય તો મારી ટીમ જે છે એનો બહુ જબરજસ્ત સહયોગ રહ્યો, કારણ કે ટીમને જે એને વાંચવું પડ્યું, કારણ કે અલ્ટિમેટલી ટીમને પણ એ ચેક કરવાનું હતું કે ગુજરાતની વિધાનસભામાં કઈ રીતના સ્ટેપ્સ હોય છે, અને એને સમજવા માટે એમને પણ ઘણું સ્ટડી કર્યું. અને એક માઇક્રો ચીજો બધી ધ્યાન રાખીને દે ડિસાઈડ કે ઓકે ફાઈન આ રીતનું હોય છે. મહેતા સાહેબ અને પાર્થભાઈ એ બધા જે તે વિધાનસભાના જે કર્મચારી છે એમની સાથે એમને સંપર્ક લીધો, અને માઇક્રો ડિટેલ સમજીને ત્યાર પછી પ્રોપરલી સ્ટુડન્ટ ને ગાઈડન્સ આપવામાં આવ્યું. પહેલા આપણે લિટરેચર બધું મોકલ્યું બાય મેલ એન્ડ બધી હાર્ડ કોપી, અને એ પછી સ્ટેપ બાય સ્ટેપ બધા ઇન્ટરવ્યુ શરૂ થયા. સો અકોર્ડિંગલી આપણે કર્યું. એટલે આ મેજરલી જે રોલ છે એ ટીચર્સ નો છે જે લોકોએ ગાઈડ કરવામાં ઘણી મદદ કરી. બિલકુલ. થી એક બાજુ જે રીતે ગુજરાત વિધાનસભા આપણે અત્યાર સુધી ક્યાંક 182 વિધાનસભાના જે અત્યારે તો ધારાસભ્યો છે તેમાં તેની વચ્ચે જોવા મળી હતી, પરંતુ આજે પહેલી વાર ગુજરાતના ઇતિહાસમાં જોવા મળ્યું છે કે યુવા મોડલ એસેમ્બલી જોવા મળી હતી. ક્યાંક યુવાઓમાં અત્યારે તો રાજકારણમાં યોગદાન વધે અને સાથે અત્યારે હાલની પ્રણાલીમાં રાજનીતિના પ્રભાવો કેવી રીતે છે, બંધારણની સમજ અત્યારે તો કેવી રીતની છે તે સમજાવવાનો પણ એક પ્રયત્ન કર્યો હતો. તેની સાથે શ્રીતિબેન આપનો આભાર અમારી સાથે જોડાવા માટે, અને સાથે જ રોહન, ગૌતમ અને મેઘાભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર, અને ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર. તો દર્શક મિત્રો, આજની આ વિશે રજૂઆતમાં જોઈ આપશો. નમસ્કાર.